जानवी, हेत, भूमि, रिद्धि। ચલો આગળ એક મેં દાખલો તમને કરાયો હતો, આવો કઈક દાખલો કરાયો હતો, ટોર્ક આપણે શોધ્યું હતું, ટોર્ક ટોર્ક બરાબર આપણે અહીંયા આગળ આર આર ક્રોસ એફ કરીને આર એફ સાઇન 90 ડિગ્રી આવું કઈક મેં લખ્યું હતું, યાદ કરી લોજો, અથવા તો અહીં ટી પણ લખી શકો તમે, અને આના બરાબર મેં આઈ આલ્ફા લખ્યું હતું, યાદ કરી લોજો, યાદ આવ્યું? અને આલ્ફા બરાબર શું લખ્યું હતું મેં? એ અપોન આર લખ્યું હતું, યાદ કરી લોજો, અને મેં તમને કીધું કે આની અંદરથી હું એને હું કરતા બનાવી દઉં, બરાબર? તો એ મને મળી જશે, ક્લિયર? હવે આપણું એક સૂત્ર યાદ કરો, આપણે સૂત્ર આવું કંઈક લખતા હતા, વી સ્ક્વેર માઇનસ વી નોટ સ્ક્વેર ઇક્વલ ટુ ટ્વાઇસ એ ડી, આવું કંઈક સૂત્ર લખતા હતા. તો ડી મારે શોધવું છે, બરાબર? તો ડી શોધવું છે તો અહીંયા આગળથી અંતિમ એક તો એનો ઝીરો થઈ જશે, તો અહીંયા વી નોટ સ્ક્વેર બાય ટુ એ આ સૂત્ર વાપરી લેવાય, અને એના પરથી આપણે ડી સ્થાનાંતર શોધી શકીએ. ખ્યાલ આવ્યો કઈ? હલો, ઓકે. તો આપણો ગોલ પહેલા પેલો શું હશે? પહેલા પેલું મારે શોધવું છે એનું ટોર્ક, ટોર્ક શોધી અને પછી એના પરથી એનો જવાબ લાવવાનો પ્રયત્ન કરવો છે, બરાબર? ક્લિયર? ચલો, તો હવે અહીંયા આગળ એના ઘટક પાડીએ. દાખલા તરીકે અહીંયા આગળ જો અધો દિશામાં આગળ લાગશે એમ જી બળ, આ દિશામાં અહીંયા આગળ લાગશે અહીંયા આગળ થીટા થાય, તો આ થયો તમારો એમ જી કોસ થીટા ઘટક, યાદ કરી લોજો, આવું કંઈક ભણાઈને આવ્યા છે આપણે. અને આ દિશામાં લાગશે તમારો એમ જી સાઇન થીટા, ક્લિયર? અને આ દિશામાં તમારે લાગતું હશે તણાવ બળ ટી. ક્લિયર આટલી વસ્તુ? કોઈ કન્ફ્યુઝન આમાં? ચલો, તો હવે આનું ઇક્વેશન મારે બનાવવું છે. આ દિશામાં તો ગતિ કોઈ થતી નથી, આ દિશામાં તો સંતુલન છે, અને આ દિશામાં જો સંતુલન લાવવું હોય તો મારે શું લખવું પડે? અહીંયા આગળ એમ જી સાઇન થીટા મોટું થશે માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ એમ એ લખાય, જ્યાં એ શું છે? બરાબર, તંત્રનો પ્રવેગ, આવું કંઈક ભણ્યા છે આપણે, યાદ કરી લોજો. ક્લિયર? બોલો, યાદ આવ્યું કઈ? ઓકે, હવે જુઓ આને થોડું ઝૂમ કરો, આને ઝૂમ કરો તો આપ આ રીતનું ચક્ર છે, એની ત્રિજ્યા આર છે, અને અગર એને સ્પર્શક રૂપે તણાવ બળ લાગી રહ્યું છે, બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે, તો આનું ટોર્ક શું થશે? ટોર્ક બરાબર આર ક્રોસ ટી લખાય, ટી એટલે તણાવ બળ, તો આર ટી સાઇન 90 ડિગ્રી થયું, તો એનો જવાબ આવ્યો આર ટી. ટોર્ક બરાબર તમારી જોડે આવશે આર ટી, આ સૂત્ર થયું, અને આના બરાબર મેં તમને કીધું કે આના બરાબર લખાશે આઈ આલ્ફા. ક્લિયર આટલી વસ્તુ? બોલો. અને આના પરથી હું અહીંયા આગળથી લખી શકું, આ ટોર્કની જે કિંમત, જે તણાવ બળ છે એની કિંમત અહીંયા આગળ પુટ કરી દેવાય, અને એના પરથી હું આલ્ફા શોધી શકું. બોલો, યાદ આવ્યું કંઈ આવું? હલો, જો આ સૂત્ર આપણી જોડે છે, તો આના પરથી હું ટી બરાબર શું લખી શકું? આઈ આલ્ફા અપોન આર, આ સૂત્ર મૂકી દેવાય, તો જ્યાં જ્યાં મને ટી દેખાશે ત્યાં હું આવું લખીશ, એમ જી સાઇન થીટા માઇનસ આઈ આલ્ફા અપોન આર ઇઝ ઇક્વલ ટુ એમ એ. હવે આના બરાબર પણ શું છે? આલ્ફા બરાબર પણ શું છે? આઈ બાય આર, એ બાય આર થશે એમ એ. તો અહીંયા કરું આવું લખી શકું, થીટા ઇઝ ઇક્વલ ટુ આ બે બાજુ એટ પ્લસ થઈ જશે આઈ એ અપોન આર સ્ક્વેર પ્લસ એમ એ થશે. આ બંને માંથી તમે એ કોમન કાઢી લો એ, તો અહીંયા તમારી જોડે આવશે આઈ બાય આર સ્ક્વેર પ્લસ એમ, અને આ પણ લખી શકો એ આઈ પ્લસ એમ આર સ્ક્વેર અપોન આર સ્ક્વેર.